નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું રિંકલ. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં કોરોનાના કેસમાં અત્યંત ચિંતાજનક વધારો થયો છે. એક જ દિવસમાં રાજ્યમાં ફરી નવા કેસનો આંકડો 500 ને પાર પહોંચી ગયો છે અને 548 કેસ નોંધાયા છે. રાજ્યના 5 શહેર અને 2 જિલ્લા એવા છે કે જ્યાં 20 કે તેનાથી વધુ કેસ નોંધાયા છે. 6.5 મહિના બાદ કોરોના કેસ 500 ને પાર પહોંચ્યા છે. ઓમિક્રોનના પણ નવા 19 કેસ નોંધાતા ઓમિક્રોન વેરિયન્ટથી ગ્રસ્ત કુલ દર્દીઓની સંખ્યા 97 પર પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના જે 19 કેસ નોંધાયા છે તેમાંથી 9 દર્દીઓ એવા છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, એટલે કે તેઓ શહેર છોડીને ક્યાંય નથી ગયા. તેઓ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 278 કેસ નોંધાયા છે. સુરતમાં 80, વડોદરામાં 39, રાજકોટમાં 27 કેસ, આણંદમાં 23, ખેડામાં 21, કચ્છમાં 13 નવા કેસ નોંધાયા. ગાંધીનગરમાં 8, ભાવનગરમાં 6, જામનગરમાં 5 કેસ, વલસાડમાં 9 કેસ, નવસારીમાં 7, મોરબીમાં 7 કેસ, ભરૂચમાં 6 કેસ, તો મહેસાણામાં 3, મહીસાગરમાં 3 અને સુરેન્દ્રનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોન પર WHOની મોટી ચેતવણી. કોરોનાની સુનામીની આશંકા છે. એક સપ્તાહમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકા છે. આરોગ્ય સિસ્ટમ અસ્તવ્યસ્ત થવાની શક્યતા છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઓમિક્રોનના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઓમિક્રોનના દર્દીઓ એક બાદ એક સ્વસ્થ પણ થઈ રહ્યા છે. ગત સપ્તાહે આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીને ઓમિક્રોન પોઝિટિવ જાહેર થયા બાદ લંડનથી આવેલી 22 વર્ષની યુવતી ઓમિક્રોન પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં હાલમાં ઓમિક્રોનના 4 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગઈકાલે ઓમિક્રોનનો પ્રથમ દર્દી સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું. ત્યારે આજરોજ વધુ એક ઓમિક્રોનનો દર્દી સ્વસ્થ થતાં તેને પણ રજા આપવામાં આવશે. ઈડીયુ સિવિલ હોસ્પિટલમાં 4 ઓમિક્રોનનું કન્ફર્મ કેસ છે અને 2 શંકાસ્પદ છે. ગઈકાલે આપણે એક કેસનું ડિસ્ચાર્જ આપ્યું છે અને આજે પણ એક કેસનું ડિસ્ચાર્જ થવાનું છે. એટલે ડિસ્ચાર્જમાં એવી રીતે હોય કે RT-PCR આપણું 2 વાર લઈએ અને 2 વારમાં બંને વાર નેગેટિવ આવી જાય તો આપણું ડિસ્ચાર્જ કરીએ છીએ. 5 જાન્યુઆરી 15-18 વર્ષના તરુણો માટે વિશેષ રસીકરણ ડ્રાઈવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નિર્ણય કરાયો છે. 15-18 વર્ષના તરુણોની સંખ્યા કેટલી છે તેને લઈને 3 જાન્યુઆરી સુધીમાં માહિતી એકત્ર કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. શાળાઓમાં જઈને પણ રસી આપવાની સરકારની તૈયારી છે, જેના માટે કોવેક્સિનના વધારાના જથ્થાને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે પણ વાતચીત કરાશે. વીસ લાખ જેટલા ડોઝ તે રાજ્ય સરકાર પાસે કોવેક્સિન એ આપવાની થાય છે, ત્યારે નવા પણ 20 લાખ જેટલા ડોઝો એ કેન્દ્રમાં આપણા આરોગ્યમંત્રી મનસુખભાઈ સાથે માનની આરોગ્યમંત્રી શ્રી ઋષિભાઈને વાત થઈ છે તે આપણે પહોંચાડવાના છે. 7 તારીખે સ્પેશિયલ ડ્રાઈવ માત્ર 15-18 વર્ષના બાળકોને ડોઝ આપવા માટે એ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવશે.